હલો દોસ્તો તો ચલો આપણે આજે સ્ટેટનું પેપર નંબર ત્રણ સોલ્યુશન કરીશું જો તમે એ કોમેન્ટ કરી હતી અને તમે થેન્ક યુ સો મચ કે તમે મારા ત્રીસ સબસ્ક્રાઈબર પૂરા કરાવી દીધા અને મેં મારા ત્રણ વિડીયોમાં પહેલો જે એકાઉન્ટનો વિડીયો જે મેં મૂક્યો તો એમાં વન કે વ્યૂઝ કમ્પ્લીટ કર્યા છે એટલે થેન્ક યુ સો મચ અને આવો સપોર્ટ તમે બન બનાવી રાખજો હવે આપણે સ્ટેટનું પેપર નંબર ત્રીજું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તેથી ધ્યાન આપજો હવે પહેલાંનો જવાબ છે ગુણોત્તર મધ્યક એટલે કે ડી બીજાનો જવાબ છે જીવનની રખતનોકા એટલે કે ડી ત્રીજાનો જવાબ છે બી એટલે કે માઇનસ વન પોઈન્ટ જીરો સાત ચોથાના જવાબ છે સી એટલે કે આર ઓફ એક્સ ઇન્ટુ વાય પાંચમાનો જવાબ છે એ છઠ્ઠાનો જવાબ છે પણ એ સાતમાનો જવાબ પણ એ આઠમાનો જવાબ સી પછી નવમાં જવાબ યાદચિત ઘટક દસમાનો જવાબ ગાણિતિક વ્યાખ્યા અગિયારમાં જવાબ પૂરક ઘટનાઓ બારમાનો જવાબ હારમાનો જવાબ સોળ તેરમાનો જવાબ દસ ચૌદમાનો જવાબ ડી પંદરમાનો જવાબ અડસઠ પોઈન્ટ છવ્વીસ ટકા સોળમાં જવાબ એ સત્તરમાં જવાબ ડી અઢારમાંનો જવાબ સી ઓગણીસમાંનો જવાબ ડી અને વીસમાંનો જવાબ ડી હવે આપણે વિભાગ બી જોઈશું વિભાગ બી હા એમાં એકવીસ થી ત્રીસના જવાબ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તેથી તમે જોઈ લેજો અને જો તમારે જો આ લખવા હોય તો તમારી નોટબુકમાં ઉતાર લેજો અને સ્ક્રીનશોટ પાડવો તો સ્ક્રીનશોટ પણ પાડી લેજો આવી રીતે આ એ અને બી સેક્શન પૂરો થાય છે હવે આપણે જઈશું સેક્શન સી તરફ સેક્શન સી આ તરફ છે સેક્શન સીમાં પહેલો દાખલો છે એકત્રીસ જે આ રીતે છે જોઈ લો તમે એમાં તમને કીધું છે કે ત્રણેય વસ્તુના ભાવ સાપે થયેલા ટકાવારી અનુક્રમે ત્રણસો પંદર ત્રણસો અઠ્યાવીસ ને ત્રણસો નેવું ત્રણસો બરાબર તો મહત્વના પાંચ સાત અને આઠ નો સામાન્ય એટલે સો પ્લસ ટકાવારી વધારો કરવાનો છે અને આવી રીતે ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે આવી રીતે તમારો આરો એકત્રીસ જવાબ પછી છે ચોત્રીસ બત્રીસ જવાબ જેનો છે કે વિકેન્ડ આકૃતિની વ્યાખ્યા આપવો તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે ચલ એક્સની કિંમતોને એક્સ એક્સ પર અને ચલ વાયની કિંમતો અને વાય એક્સ પર યોગ્ય પ્રમાણમાંથી દર્શાવી આ લેખપત્ર પર એન બિંદો એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ વાય વન આ જે આકૃતિ મળે તેની કે આકૃતિ કહેવાય છે એવી રીતે હવે તેત્રીસમાં જે આ રીતે છે કે બી બરાબર ઝીરો પોઈન્ટ છ એસએક્સ બરાબર પાંચ અને એસ વાય બરાબર અને સૂત્રમાં કિંમત મૂકીને પૂરું કરવાનું છે તેથી જવાબ આપણને મળી છે પછી છે મોસમી ઘટક પર ટૂંકનો જ લખો જે આ રીતે છે પછી છે છત્રીસો જે એન બરાબર આઠ ક્યુ બરાબર ટુ અપનમાં થ્રી અને આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન જે આ રીતે છે અને પ્રમાણિત વિચલન આપણને મળે છે ચાર અપનમાં ત્રણ હવે આડત્રીસમાં દાખલો જે આ રીતે છે કે આપણે કે ની કિંમત શોધવાની છે તો કે ની કિંમત તમે જોઈ શકો છો સ્ક્રીનમાં દસ આવે છે તમે આમાંથી દાખલો ગણી લેવો હવે છેલ્લો વિભાગ સીનો દાખલો કક્ષાનો બીજા કક્ષામાં ફેરવાનું અને બીજી કક્ષામાં એક્સની જગ્યાએ જીરો મૂકીને જવાબ આવે છે છ આ રીતે તમારો વિભાગ સી પણ પૂરો થાય છે અહીંયા હવે ચાલુ કરીશું વિભાગ ડી હવે વિભાગ ડીમાં પહેલું છે કે જીવન નિર્વાહ ખર્ચની સૂચક આંગળી મર્યાદાઓ જણાવો તો તમને આ સ્ક્રીન મુજબ તમને રહ્યો છું સાત છે એમાંથી કોઈ પણ તમારે તમે પાંચ લખો તો પણ તમારે દરેકના પાંચ લખો તો પણ ચાલશે પછી છે એકતાલીસ મો દાખલો એ તમને આ રીતે છે કે ટકાવારી વધારો ઘટાડો સૂચકાંક બાર અને આઈડબલ્યુ એ પણ આપણે સામાન્ય સૂચકાંક સિગ્મા આઈડબલ્યુ સિગ્મા સીગમાં ડબલ્યુનું સૂત્ર લઈને ગણવાનું છે તમે તમે જે સ્ક્રીનમાં જોઈ શકો છો હવે દાખલો આવ્યો ફોર્ટી ટુ બેતાલીસનો દાખલો જેમાં આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક શોધવાનો છે એમાં રકમમાં આપણને આર એક્સ અને આર વાય એટલે ડિસ્ક્વેર આપણે આપી દીધો છે અને એન બરાબર આઠ પણ આપી દીધો છે હવે એમાં ક્રમાંક સ સંબંધાંકમાં તમારે કિંમત મૂકીને દાખલો પૂરો કરવાનો છે પછી એના પછી છે નિયત સંબંધની ઉપયોગિતા જણાવો જે માર્ચ ઓગણીસમાં પણ પૂછાય છે વિદ્યાર્થીઓ તમને કહી દઉં કે આ નિયત સંબંધની ઉપયોગિતા એ મોસ્ટ આઈએમપી પણ આપણે કહી શકીએ કેમ કે માર્ચ ઓગણીસમાં પણ પૂછાય તો જો આવા માર્ચ ઓગણીસવાળા હોય એ જરૂર તમે કરો એનાથી શું કે તમે મોસ્ટ આઈએમપી છે કે તમે પૂછવાની શક્યતા વધારો એમાં પણ આપણે ઉપયોગિતા પાંચ છે એ પાંચે પાંચ લખશો તો પણ તમને ત્રણ માર્ક્સ મળી જશે પછી આવે છે ચુમ્માલીસમાં દાખલો એમાં નિયત સંબંધનું સૂત્ર મૂકવાનું કે સીગમાં એક્સ માઇનસ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બરાપોનમાં સીગમાં એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એમાં નિયત સંબંધ રેખા મેળવવાની એનું સમીકરણ આ પ્રમાણે છે કે વાય કેપ બરાબર ચાર પ્લસ જીરો પોઈન્ટ પંચોતેર એક્સ પછી ચુમ્માલીસમાં દાખલો પૂરો થતાં અહીંયા આવે છે અનિયમિત અનિયમિત ઘટક જે આ પ્રમાણે છે સ્ક્રીનશોટ લઈ લેજો પછી છે આન્સર છેતાલીસ જે આ પ્રમાણે છે કે છ વાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે જો બંને પાસા આંકનો સરવાળો સાત થી મોટો હોય તો સરખા અંક મળે એની આપણે સંભાવના શોધવાની છે એ તમે આ દાખલો છેતાલીસ માં ને સુડતાળીસ માં તમને ભેગા જ આપી દીધા છે આ છેતાલીસમાં અહીંયા પૂરો થાય છે સુડતાળીસ માં અહીંયા તમારું વિભાગ ડી પણ ખતમ થાય છે હવે આપણે ચાલુ કરીશું વિભાગ ઈ એમાં પહેલો આપણે ઘટત્વ વિધેય નીચે પ્રમાણે આપેલ છે એમાં ખાલી મધ્યક અને વિચારણ જ પ્રમાણિત વિચલન જ શોધવાનું છે નીચે કંઈ જ નથી આપ્યું એટલે મેં ખાલી મધ્યક અને વિચલન જ શોધ્યું છે એટલે ખાલી આટલો જ દાખલો આપણે તમારે કરવાનો છે ભલે એમાં નીચે નથી આપ્યું જો તમારે શોધવું હોય તો જો કિંમત આપી હોય તે પ્રમાણે કરી દેવું આ બાવન આન્સર બાવન પછી આવશે ચોપનનો દાખલો એમાં આ રીતે દાખલો ગણવાનો છે પછી છે આન્સર પંચાવન એમાં નફાનું વિજય શોધવાનું છે કે પાંચ એક્સ બરાબર પાંચેક્સ માઇનસ સો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો એક્સનું પહેલાં એને ડીપી અપાનો એટલે કે પહેલી કક્ષામાં ફેરવવાનું છે પછી ડીપી અપાવાનો ડીએક્સ બરાબર શૂન્ય લેવાનું છે એટલે એક્સ બરાબરને આપણે બસો પચાસ મળશે એટલે આપણને જવાબ મળશે કે મહત્તમ નફો મેળવવા માટે બસ્સો એકમોનું ઉત્પાદન કરવું જોઈએ આ રીતે તમારો વિભાગ એ પણ અહીંયા પૂરો થાય છે હવે લાસ્ટ વિભાગ વિભાગ એફ જેમાં દરેકના પાંચ ગુણ હોય છે એમાં આ રીતનો દાખલો છે કે ચાર જુદી જુદી વસ્તુઓનો ઉપરાશનો જથ્થો કુલ ખર્ચ મુજબ આપેલ છે તેમાં પાસે અને ફિસરના સૂચકાંક શોધવાનો છે આમાં કુલ ખર્ચ આપેલા છે તેથી આમાંથી પાસે અને ફિસરનો સૂચકાંક શોધવાનો છે જે મેં અહીંયા તમને સ્ક્રીનમાં બતાવે છે એ પ્રમાણે તમારે કોષ્ટક બનાવીને પાસેનું સૂત્ર મૂકીને અને ફીસરનું સૂત્ર મૂકીને શોધવાનું છે જો તમે પાસે અને લાશપિયાનું સૂત્ર મૂકીને તમે રૂટવાળું પણ સૂત્ર આઈ એલ એટલે પેલું સૂત્ર કે આઈ એફ બરાબર આઈએલ ઇન ગુણ્યા આઈપી રૂટમાં ગુણ્યા હશો એ પણ કરીને તમે કરી શકો છો આ રીતે તમારો અઠ્ઠાવનનો દાખલો અહીંયા પૂરો થાય છે પછી છે ઓગણસાઇડનો દાખલો એમાં તમારે ક્રમાંક સહસંબંધાંક એટલે કે આર એક્સ માઇનસ આર વાળો દાખલો કહેવાય એ તમારે સૂત્ર મૂકીને પૂરું કરવાનું પછી સાઠનો દાખલો એ આ પ્રમાણે છે પહેલાં એક્સ બાર શોધવાના પછી વાય બાર શોધવાના પછી નક્કી કરવાનું કે કઈ કિંમત જો તમારે કિંમત ધન આવતી હોય તો આ સૂત્ર કરવાનું જો આની જગ્યાએ જો ઋણ આવી હોય તો યુવાળી રીત કરવી આમાં ધન આવી છે એટલે આપણે એક્સ માઇનસ એક્સ વાળી રીત કરીશું જે આ પ્રમાણે મેં કરી છે હવે એના પછીનો દાખલો છે એકસઠમું જે આ પ્રમાણે છે એમાં નિયત સંબંધ રેખા શોધવાની છે યુવી વાળી કેમ કે આમાં એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં આવ્યા છે એટલે આમાં યુવી વાળી રીત આવશે એમાં બી બરાબર એન સિંગમાં યુ વી ઇન્ટુ માઇનસિંગમાં યુ ઇન્ટુ સિગમાં વી અપન એન સિંગમાં યુનસ્કવેર માઇનસ સિગમાં યુનિસ્ક્ર આ સૂત્ર લઈને કિંમત મૂકીને નિયત સમયની રખી અને એમાં એક્સ બરાબર સત્તર મૂકવાનો છે અને દાખલો પૂરો કરવાનો છે અહીંયા અને આના પછી લાસ્ટ દાખલો છે કે નીચેની માહિતીનો આલેખની રીતે વલણ મળવું એ તમારે નથી કરવાનું કેમ કે બાસઠનો દાખલો આપણે કરીશું કે ચાર વર્ષીય ચલિત સરેરાશ એ તો તમને જ જોઈએ કે ચાર વર્ષીય ચલિત સરેરાશમાં કંઈ હોતું નથી એટલું કંઈ હાડ નહીં હોતું એ પણ ઈજિત દાખલો છે ચાર વર્ષીય શરીર એમાં તમારે પહેલાં ચાર વર્ષીય સરવાળો કરવાનો પછી બબ્બે કિંમતોનો સરવાળો કરવાનો અને પછી જે કિંમત આવે એને ભાગ્યા આઠ વડે ભાગી દેવાનો એટલે તમને ચાર વર્ષીય ચલિત સરેરાશ વડે એનું વલણ મળી જશે આ રીતે તમારું સ્ટેટનું પેપર નંબર ત્રણ અહીંયા પૂરું થાય છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી તમારા વિદ્યા તમારા ભાઈબંધ કે દોસ્ત નહીં આ પેપર મળે અને એ સોલ્યુશન કરી શકે અને તૈયારી કરી શકે જો વિડીયો પસંદ આવે તો તમે સબસ્ક્રાઈબ તો કરશો મને યકીન છે અને મારા પ્લીઝ સો સબસ્ક્રાઈબર ખાલી સો સબસ્ક્રાઈબર મને પૂરા કરાવી દો જેથી હું હું મારું પ્રેઝન્ટેશન હું સારી રીતે બતાવી શકું એવી હું કોશિશ કરીશ તો ચલો હવે મેળવીએ